શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રવિવાર સ્પેશિયલ પાંચ રવિવારનું વ્રત મહાકાળી માતાજીનું વ્રતની કથા વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સર્વ વ્યાધિ ટાળીને રિદ્ધિ સિદ્ધિ આપનાર પરમ પાવન ચમત્કારિક શાસ્ત્રો કથિત વ્રત છે શ્રી મહાકાળીનું પાંચ રવિવારનું વ્રત મહાકાળી માતાજીનું આપણે પ્રથમ સ્વરૂપ જોઈએ તો રૌદ્રરૂપા છે પ્રથમ દ્રષ્ટિએ જ ભયાવહ લાગે માના રૂપનું વર્ણન ભયંકર છે પણ આવા રૂપની ભીતર અંદર ફૂલ જેવું કોમળ હૃદય છે પોતાના ભક્તોની રક્ષા માટે જ માં જગતજનની કલ્યાણી આ રૌદ્રરૂપ ધારણ કરીને સુરી તત્વનો નાશ કરે છે માટે મહાકાળી માતાજીનું વ્રત ખૂબ જ ઉત્તમ કહેવાયું છે માતા મહાકાળીના હાથમાં ત્રિશુળ છે શંખ છે ધનુષ્ય બાણ છે ગદા છે ખડક છે પરીખ છે અસુર સંહારક ચક્ર છે ગળે નરમુંડની માળા ધારણ કરેલી છે કપાયેલા હાથોની કટી મેખલા રુધિર નીતરતું ખપ્પર મુખ માહ્યમાંથી વહેતું રક્ત ધરણી ધ્રુજાવનારી ગર્જના અસુર વિનાશક લાલ વિકરાળ નેત્રો છે દસે દિશાઓને ધ્રુજાવતા એમના પગમાં અસુરોનું જ નહીં ભલભલાને ભયભીત કરી મૂકનાર છે માતાના ચરણ કાળ મહાકાળીના ચાર રુદ્રરૂપ છે આઠ સૌમ્ય રૂપ છે મહાકાળી ચામુંડા સિદ્ધકાળી સ્મશાન કાળી એમના રુદ્રરૂપ ગણાય છે તથા ચિંતામણી કાળી સ્પર્શ મણિ કાળી સંતતી પ્રદા કાળી સિદ્ધિદા કાળી દક્ષિણાકાળી કમલા કાળી હંસાના કાળી ગુહ્યકાળી એટલા સૌમ્યરૂપ છે શાસ્ત્રોમાં મહાકાળી માતાજીના બે પ્રકારની પૂજા ગણિત છે એક તો રૌદ્રરૂપા જે તંત્ર મંત્ર દ્વારા પૂજા પાઠ થાય છે બીજી સૌમ્ય રૂપા જે ભક્તો દ્વારા લાડથી કરવામાં આવતી પૂજા વ્રત ઉપાસના આવી જ સૌમ્યતા રૂપા માતા મહાકાળીની વિવિધ આરાધનાનો એક ભાગ છે આ પાંચ રવિવારનું માતા મહાકાળીનું વ્રત આ વ્રતનું મહત્વ અદ્ભુત ને અપાર છે ફળદાતા છે બાળકની માતાને એની કાલી ઘેલી ભાષામાં થતી વિનવણી છે બાળક માગે અને મા આપે નહીં એવું ભલા કેવી રીતે બને રવિવાર માતા મહાકાળીને અતિ પ્રિય છે આ દિવસે માતાનું આ વ્રત કરવાથી શાસ્ત્રોમાં વર્ણિત આ પાંચ રવિવારનું વ્રત કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનારના દારિદ્રતા દુઃખ દૂર થાય છે સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી ધનની પ્રાપ્તિ થાય છે નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે માતા મહાકાળીની કૃપાથી સંતાનોની રક્ષા પણ થાય છે વ્રતથી કાનૂની જંગ કોર્ટ કચેરીના કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે અને પ્રતિસ્પર્ધીને હાર મળે છે તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોના નિવારણ માટે આ વ્રત કલ્પવૃક્ષમાન છે કોઈપણ વ્રત કોઈ પણ સાધના કોઈપણ પૂજન કોઈ પણ આરાધના ત્યારે જ ભળે છે જ્યારે એના પ્રત્યેક નિયમો વિધિ વિધાન સાથે હૃદયપૂર્વકની શ્રદ્ધાનું બળ ભળે તો આવો મિત્રો આપણે જાણીએ કે આ પાંચ રવિવારના મહાકાળી માતાજીના વ્રતના નિયમો શું છે તો સૌ પ્રથમ તો વ્રત અત્યંત ઝડપથી ફળ આપનારું છે શાસ્ત્રોમાં વ્રતને વેગીલું વ્રત પણ કહેવાયું છે કારણ કે અત્યંત વેગપૂર્વક સાધનાને ફળ પ્રાપ્ત કરાવનારું છે આ વ્રતના વિધાન સાથે કુલ પાંચ રવિવાર કરવાના હોય છે કોઈ પણ મહિનાના રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે પણ રવિવારની અમાસ આવતી હોય એવા રવિવારે શરૂ કરેલું આવ્રત તત્કાળ ફળ આપનાર બની શકે છે આ વ્રત કોઈ પણ ભાઈ બહેન કરી શકે છે વિદ્યાર્થી કરી શકે છે આવ્રત માટે વય મર્યાદા નથી આ બાલ વૃદ્ધ કોઈ પણ કરી શકે છે પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ સ્વેચ્છાએ આવ્રત કરવું જોઈએ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું જો બહેનોને માસિક ધર્મ સંબંધી કોઈ સમસ્યા હોય તો આ દિવસે વ્રત ના કરવું માને ક્ષમા પ્રાર્થના કરવી તથા બીજા રવિવારે ફરી આવ્રત કરવાનું સ્ટાર્ટ કરવું અને આમ પાંચ રવિવાર પૂર્ણ કરવા જો કોઈ ભક્તોએ રવિવારના દિવસે સામાજિક કારણોસર બહાર ગામ જવાનું થતું હોય તો ત્યારે માતા મહાકાળીની ક્ષમાયાતના કરી લેવી તે દિવસે આવ્રત ના કરવું પરંતુ ત્યાર પછીના રવિવારે આવ્રત કરવું આમ પાંચ રવિવારનું વ્રત પૂર્ણ કરવું

ઘી ગોળ કે ખાંડનું ચૂરમું પણ બનાવી શકાય અને માને ભોગ ધરવો મિત્રો તો આપણે સાંભળ્યા મહાકાળી માતાજીના વ્રતના નિયમ હવે આપણે સાંભળીએ વિધિ કે પૂજન વિધિ શું છે આ પાંચ રવિવાર દરમિયાન મહાકાળી માતાજીના વ્રત દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ તો રવિવારના દિવસે ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને વ્રતના રવિવારે પૂજાનું સ્થાન જ્યાં માતાજીનું સ્થાપન કરવાનું છે તેને સાફ કરી લેવું આ વ્રત કરનાર ભક્તોએ પૂર્વાભિમુખ બેસીને માનું પૂજન અર્ચન કરવાનું હોય છે એટલે કે પોતાનું મુખ પશ્ચિમ તરફ અને માનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ આમ બેસીને બાજોડ પાથરીને તેના ઉપર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવું તેની ઉપર માની છબી કે મૂર્તિ મૂકવી અને વસ્ત્રની વચોવચ સવાસો ગ્રામ કાળા તલ અથવા કાળા અડદ સવાસો ગ્રામ પાથરવા તાંબાનો નાનો લોટો લેવો તેમાં વચ શ્રીફળ મૂકવું શ્રીફળને માતાજીની ચૂંદડી ઓઢાડવી કળશની બંને બાજુ એક એક કમળનું ફૂલ મૂકવું કારણ કે માતા મહાકાળીને કમળ પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારબાદ કળશ જે મૂકેલો છે તેની પાછળની બાજુ મહાકાળી માતાજીની છબી કે મૂર્તિ મૂકવી પૂજનમાં માતાજીનું પરચાદાયી યંત્ર અવશ્ય મૂકવું ત્યારબાદ માતાજીનું પંચોપચારથી પૂજન કરવું જો ચિત્રજી એટલે કે ફોટો હોય તો મનમાં પૂજન કરવું ભાવ કરવો અને જો મૂર્તિ હોય તો આ રીતે સ્નાન કરાવવું સૌ પ્રથમ સાદા જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પુષ્પ અર્પણ કરવા કંકુ અક્ષત લગાવવા ધૂપ દીપ નૈવેદ્ય ધરવું આવી રીતે પંચોપચાર વિધિ કહેવાય છે ત્યારબાદ માતાજીને હાથ જોડીને આંખ બંધ કરીને નમ્ર ભાવે મહાકાળી માતાજીની સ્તુતિ પ્રાર્થના કરવી અને શરણાગત વસ્સલ મા જગતજનની કૃપા પ્રાપ્ત કરવા માટે માને વિનવણી કરવી માતાજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય કરવા ધૂપ અગરબત્તીમાં ગુગળનો ધૂપ ઉત્તમ કહેવાય છે અને માતાજીની સામે આડી વાટનો દીવો કરવો જોઈએ રવિવારનું આ વ્રત કરનાર ભક્તોએ રવિવારના આખા દિવસ દીવો ચાલુ રહે એટલું ઘી કે તેલ પૂરવું જોઈએ એટલે કે અખંડ દીવો રહે તો શુભ મનાય છે માતાજીની આરતી ગાવવી ભજનનો થાળ ગાવો માતાજીના મંત્રનો જપ પણ કરી શકાય છે ઓમ ક્રીમ કાલ્યે નમઃ આ મંત્ર છે તથા રવિવારનું આ વ્રત કરનાર ભક્તોએ આ કથા વાર્તા એક વખત જરૂર સાંભળવી જોઈએ અથવા કોઈને સંભળાવી પણ જોઈએ ત્યારબાદ માતાજીનો જે આપણે બાજોટ પૂજન વિધિ કરેલી છે તેનું ઉત્થાપન કરાય છે વ્રતના રવિવારે સાંજે જ્યારે મહાકાળી માતાજીનું પૂજન થઈ જાય ત્યારબાદ આરતી થઈ જાય બીજા દિવસે એટલે કે સોમવારે સવારે સ્નાન આદિથી પરવારીને માતાજીના આ બાજોટનું ઉત્થાપન કરવું જોઈએ આ વ્રતમાં જે કુંભ સ્થાપન કરેલું છે તેની ઉપર જે શ્રીફળ રાખેલું છે તે પાંચ રવિવાર સુધી એકનું એક શ્રીફળ રખાય છે તેને બદલવું નહીં પરંતુ ફૂલ હાર તલ અડદ એ બધું એક થેલીમાં ભરી લેવું અને પાંચ રવિવાર સવાસો ગ્રામ કાળા તલ કે આખા અડદ ફૂલ હાર બધું નવું લેવું અને બીજા દિવસે જ્યારે આપણે ફૂલ હાર અડદ કે કાળા તલ એ બધું ભેગું કરેલું હોય છે તેને પાંચ રવિવાર સુધી એક થેલીમાં ભરી રાખવું પાંચમા અને છેલ્લા રવિવાર પછીના સોમવારે સ્થાપન કરેલું નારિયેલ અને ભેગી કરેલી સામગ્રી બધું જ બાજોડ પર પાથરેલા વસ્ત્રથી વીંટાળીને એક પોટલીવાળી લેવી અને આ બધું ચાર રસ્તાની વચોવચ મૂકી દેવું અથવા જળમાં પણ પધરાવી શકાય છે પૂજામાં મૂકેલ યંત્ર તિજોરી કે ગલ્લામાં રાખી શકાય છે વસ્ત્ર બાજોડ પર જે પાથરેલું છે તે દર રવિવારે બદલવાની જરૂર નથી પાંચેય રવિવારે એક જ વસ્ત્ર પાથરી શકાય છે એક જ શ્રીફળ રાખી શકાય છે પરંતુ વસ્ત્ર ધોયા વગરનું હોવું જોઈએ નવું નકોર કોરું લેવું જોઈએ દરેક રવિવારે ઉપયોગમાં લીધા પછી ધોવું નહીં કોરું જ વસ્ત્ર રાખવું જોઈએ આ હતી મહાકાળી માતાજીના વ્રતની ઉથાપન વિધિ હવે આપણે જાણીએ કે વ્રતનું ઉજવણું કેવી રીતે કરીશું માતા મહાકાળીના પાંચ રવિવારનું વ્રતનું ઉજવણું રંગે ચંગે ઉમંગે અર્થાત ભાવપૂર્વક કરવું જોઈએ આ વ્રત કરનાર ભક્તોએ ચાર રવિવાર પૂર્ણ થાય એટલે પાંચમા રવિવારે વ્રતનું કરવાનું હોય છે મહાકાળી માતાજીના ચાર રવિવાર સુધી સવાર સાંજ પૂજન કરવાનું હોય છે પરંતુ આ પાંચમા રવિવારે જે દિવસે આપણે ઉજવણું કરવાનું હોય છે તે દિવસે માત્ર સવારે જ માનું પૂજન કરવાનું પરંતુ માતાજીના બાજોટનું ઉત્થાપન તો સોમવારે જ કરવાનું બીજા દિવસે જ કરવાનું પાંચમા રવિવારે ઓછામાં ઓછી પાંચ કુવારિકાઓને ભોજન માટે આમંત્રણ આપવું ભોજનમાં કુવારિકાઓને લાપસી ચૂરમું ચૂરમાના લાડુ પ્રસાદમાં આપી શકાય ભોજન કર્યા પછી આ કુમારિકાને એક એક નંગ કેળું કે કોઈ પણ વાળું ફળ આપવું અને રોકડા રૂપિયા જે પણ આપણાથી પહોંચાય તે ધન આપવું જોઈએ આમ કુમારિકાને ખુશ કરવી જોઈએ આ ઉપરાંત આપણા આડોશી પાડોશી મિત્ર સંબંધીઓ શુભેચ્છકોને આ વ્રતનો મહિમા જરૂર સંભળાવવો જોઈએ કહેવો જોઈએ જેથી મહાકાળી માતાજીના વ્રતનો પ્રચાર થાય પ્રસાર થાય મિત્રો તો આપણે જાણ્યું કે મહાકાળી માતાજીનું આ પાંચ રવિવારનું વ્રત વિધિ કઈ છે ઉજવણું કેવી રીતે કરવું તે સર્વ માહિતી જાણી હવે આપણે સાંભળીએ માતા મહાકાળીના વ્રતની કથા બોલો શ્રી મહાકાળી માતાની જે સૌરાષ્ટ્રમાં વર્ષો પૂર્વે રાજા સુધનવાનું રાજ હતું સુધનવા પરાક્રમી તો હતા પરંતુ ઉદાર અને ધર્મપરાયણ પ્રજા વત્સલ પ્રતાપી રાજા હતા રાજા સુધનવાની પ્રજા અત્યંત સુખી હતી રાજા ધર્મ અને સત્યના ત્રાજવે ન્યાય તોડતા રાજધર્મ સમજીને પ્રજાનું કલ્યાણકારી પાલન પોષણ કરતા પ્રજાના દુઃખો જાણીને એનું નિવારણ કરતા હતા રાજાની તિજોરી પણ સમૃદ્ધ રહેતી અન્ન ભંડાર પણ ભર્યા ભાદરિયા રહેતા ત્રણેય ઋતુનું ચક્ર પણ માતા મહાકાળીની કૃપાથી અત્યંત નિયમિત રીતે ફરતું હતું રાજા સુધનવા માતા મહાકાળીના પરમ ભક્ત હતા પ્રતિવર્ષ એ માતા મહાકાળીના ચૈત્રી અને આસો બંને મહિનામાં મહોત્સવ ઉજવતા ભવ્ય મહાઆરતીનું આયોજન કરતા મહારાજા સુધનવા સ્વયં એ આરતી કરતા નવરાત્રિના નવે દિવસ માના નવરાત્રાના ઉજવણા થતા આવા ધર્મ પ્રતિપાળ અને શક્તિના પૂજક રાજાને એક પુત્ર હતો પુત્રનું નામ હતું મૃદુલકુમાર પણ એના સ્વભાવમાં જરા પણ જેટલી મૃદુતા ન હતી રાણીના લાડ અને પ્યારમાં રાજકુમાર મૃદુલ મોટા તો થયા પણ પિતા જેવી શક્તિ અને ભક્તિ એનામાં ન હતી શિયાળાની એક રાત્રે રાજકુમાર મૃદુલ શિકાર કરીને ઘોડા પર બેસીને મિત્રો સાથે પાછા ફરતા હતા ત્યારે મા મહાકાળીના મંદિરથી થોડે જ અંતરે એક કુબડી વૃદ્ધા દેખાઈ એ કુબડી તો હતી જ પરંતુ હાથ પગમાં પણ ખોડ હોવાથી બરાબર ચાલી શકતી ન હતી એ વૃદ્ધાએ રાજકુમારને કરગરતા હાથ જોડીને વિનંતી કરી હે દીકરા હું અપંગ છું તારા ઘોડા પર બેસાડીને જરા મંદિર સુધી પહોંચાડી દે માતા મહાકાળી તારી સહાય કરશે ત્યારે રાજકુમારે આ વૃદ્ધાનું અપમાન કરતાં કહ્યું ચાલ ચાલ વચ્ચેથી હટ ડોસી તને ખબર છે તું કોની સાથે વાત કરે છે ત્યારે વૃદ્ધાએ હસીને કહ્યું ભાઈ આપણે બધા જ માણસ નામનું પ્રાણી છીએ તું પણ એક મનુષ્ય છો માણસ માણસને મદદ નહીં કરે તો કોણ કરશે ત્યારે રાજકુમારને તો વધુ ગુસ્સો આવી ગયો અને રાજકુમારે કહ્યું જોઈ ના હોય મોટી માણસવાળી હું આખા સૌરાષ્ટ્રનો રાજકુમાર છું તારા જેવી કુકડી દોસીને વળી રાજકુમારના ઘોડા પર બેસવાનું હોય અપંગ વૃદ્ધા સામે એક તુચ્છ નજર નાખતો રાજકુમાર મૃદુલ ઘોડો દોડાવીને ગયો રાજકુમારની આવી ઉદ્ધતા પછી વૃદ્ધા કશું બોલી નહીં એના મિત્રો રાજકુમારના સ્વભાવથી વાકેફ હતા એટલે કશું બોલ્યા નહીં આ ઘટના ભૂલાઈ ગઈ એ વૃદ્ધાવાળી ઘટના પછી સાત દિવસ બાદ રવિવાર હતો રવિવારે રાજકુમાર માંદો પડ્યો રાજા રાણીએ રાજવેદ્યને તેડાવ્યા ગામે ગામથી વૈદ્યોને બોલાવ્યા પણ કોણ જાણે કેમ રાજકુમારની માંદગી કડાતી ન હતી સારામાં સારા ઔષધો પણ કામ કરતા ન હતા એ પછીના રવિવારે અચાનક રાજકુમારને ખૂંધ નીકળી આવી હાથ પગ પણ કામ કરતા બંધ થઈ ગયા રાજકુમારને યાદ ન હતું પણ એની સ્થિતિ બરાબર પેલી કુબડી વૃદ્ધા જેવી જ થઈ ગઈ હતી આમ ને આમ રાજકુમાર પથારી થઈ ગયા જીભ પણ કામ કરતી બંધ થઈ ગઈ લાચાર આંખે બધા સામે જોઈ રહેતા દાસ દાસીઓ એની સેવા કરતા પણ એની સ્થિતિ તો જાણે એક લાશ જેવી જ થઈ ગઈ હતી રાજવેદ્ય અને દેશ દુનિયાના બધા જ વેદીઓએ હાથ હેઠા કરી દીધા હવે તો જે કરે તે મહાશક્તિ જ કરી શકે રાજા રાણીની આંખ રડી રડીને સોજી ગઈ હતી મહિનાઓથી ઊંઘ વેરાન થઈ ગઈ હતી ભોજન ભાવતા ન હતા રાજકાજમાં મન ચોટતું ન હતું બે બાકડા બનીને બંને દિવસ રાત પુત્રના પલંગ પાસે જ બેઠા રહેતા હતા એક રવિવારે અચાનક બેઉની આંખ ભારે થઈ ગઈ આશ્ચર્યજનક રીતે રાજા રાણી ઘેરી ઊંઘમાં સરકી ગયા બંનેને સપનામાં પેલી કૂબડી સ્ત્રી આવી અને કહ્યું તમારા પુત્રને લઈને માતા મહાકાળીના મંદિરના પાછળના ભાગે જંગલ તરફ આવો આ સાથે જ રાજા રાણી બંનેની આંખ ખુલી ગઈ બંને એકબીજા સામે જોયું રાજાએ પોતાના સ્વપ્નની વાત રાણીને કરી રાણીએ પણ પોતાના સપનાની વાત રાજાને કહી પુત્રનું દુઃખ દૂર થતું હોય તો કોઈ પણ માર્ગ મળતો હોય તો રાજા રાણી ગમે તે કરી છૂટવા તૈયાર હતા રાજા રાણીને બંનેને એક વાતનું આશ્ચર્ય હતું કે આવી કુબડી વૃદ્ધા સ્ત્રી કોણ હશે તેણે કુમારને લઈને શા માટે મંદિર પાછળના જંગલમાં બોલાવ્યા હશે જે હોય તે પણ થોડે દિવસે આવેલા સ્વપ્નના આદેશનો અમલ તો કરવો જ એવું નક્કી કર્યું પુત્રને ખાસ તૈયાર કરવામાં આવેલ રથમાં સોડાવીને રાજા રાણી સ્વપ્નમાં વૃદ્ધાએ કહેલી જગ્યાએ આવ્યા થોડી વાટ જોયા પછી રાજા રાણી મૂંઝાયા શું સ્વપ્ન ખોટું હશે ત્યાં જ અવાજ આવ્યો રાજા આ તરફ જો રાજાએ અને રાણીએ એ તરફ જોયું સ્વપ્નવાળી વૃદ્ધા સ્ત્રી જ કાળી સાડી ધારણ કરીને ઊભી હતી એ સ્ત્રીના ચહેરા પર ગજબનું તેજ હતું એક ધીમો ધીમો હાસ્ય એના ચહેરા પર લહેરાતું હતું ધીમે પગલે આ ડોશીમાં રાજકુમાર પાસે આવ્યા રાજકુમાર સામે નજર માંડીને જોઈ રહ્યા રાજકુમારને યાદ આવ્યું કે આ તો એ જ વૃદ્ધા ડોશીમાં છે જેનું મેં અપમાન કર્યું હતું એણે માણસ તરીકેની પોતાની મર્યાદાનું ભાન થયું રાજકુમાર હાલી ચાલી શકતા ન હતા પરંતુ બોલી પણ શકતા ન હતા એના હૃદયમાં જાણે જાગ્યો હોય હોય માફી માંગતા એમ આંખમાંથી ટપક ટપક આંસુ સરવા લાગ્યા ત્યારે માં રાજકુમાર સામે જોઈને બોલ્યા દીકરા આજે તને સમજાયું કે તું ભલે રાજકુમાર હોય પણ માણસ તો પહેલા છો ને માનવ માત્ર સરખા દાસ દાસી રાજા રાણી પ્રજા રાજકુમાર એ બધા તો માણસ જાતે જ નક્કી કરી લીધા નામ છે પરંતુ પરમાત્માએ તો બધાને માનવી તરીકે જન્મ આપ્યો છે રાજા રાણીને કશું સમજાયું નહીં તેઓ ચૂપચાપ જોયા કરતા હતા અંતે વૃદ્ધ ડોસીમાએ રાજા રાણી સામે જોઈને રાજકુમારે કરેલી તુચ્છકારની વાત કરી ત્યારે રાજા રાણી બંનેએ હાથ જોડીને પુત્રના અપરાધની માફી માંગી ત્યારે વૃદ્ધ ડોસીમાએ કહ્યું હે રાજા હે રાણી તમારા બંનેના પુણ્યના હિસાબે જ તમારો આ પુત્ર બચી શક્યો છે બાકી તો લાચાર વૃદ્ધ સ્ત્રી સાથે અમાનવીય વ્યવહાર કરનાર માનવીને તો હું આનાથી પણ વધુ આકરી સજા આપું છું રાજા રાણીએ રડતી આંખે પુત્રને આ મુસીબતમાંથી છુટકારો આપવાની વિનંતી કરી ત્યારે વૃદ્ધ ડોશીમાં બોલ્યા આ માટે તમારા બેમાંથી કોઈએ પણ અથવા બંને જણાએ પાંચ રવિવારનું શ્રી મહાકાળી માતાજીનું વ્રત કરવું પડશે તો જ તમારો પુત્ર પુનઃ હતો તેઓ ક્ષેમ કુશળ થઈ જશે રાજા રાણીએ એ વ્રત કઈ રીતે કરવું તે અંગે પૂછતા વૃદ્ધાએ આ વ્રતની વિધિ વિગતવાર જણાવી અને આ એક અત્યંત ચમત્કારી અને તત્કાળ ફળ આપનારું વ્રત છે જે કોઈ મનુષ્ય સ્ત્રી પુરુષ યુવાન બાળક ભેદ વિના ભાવથી આ વ્રત કરશે તેની મનોકામના માતા મહાકાળી પૂર્ણ કરશે તેવું પણ જણાવ્યું રાજા રાણી બંનેએ વ્રત કરવાનું વચન આપ્યું વૃદ્ધાએ કહ્યું હે રાજા આ વ્રત એ જ પરમ શક્તિ છે શક્તિ સદા સર્વદા વ્યાપક છે આ શક્તિ જ મનુષ્ય માત્રના તમામ આશા આકાંક્ષા મનોરથ કામનાઓ પૂર્ણ કરનાર છે ત્યારે રાજા રાણીએ પૂછ્યું મા તમે કોણ છો અમને તમારો પરિચય આપો એ જ ક્ષણે એ વૃદ્ધાની આસપાસ પ્રકાશ ફેલાઈ ગયો અને માતા શ્રી મહાકાળીના સાક્ષાત દર્શન થયા બોલો માતા મહાકાળીની જય ત્યારે રાજા રાણી અને કુંવરને આશીર્વાદ આપીને પલક વારમાં રાજા રાણીએ પાંચ રવિવારનું આ મહાકાળી માતાજીનું વ્રત કર્યું વ્રતની જાણ આખા ગામમાં થઈ ત્રીજા જ રવિવારે રાજકુમાર એકદમ સારો થઈ ગયો પછી રાજાએ આ વ્રતનું ધામે ધૂમેથી ઉજવણું કર્યું આખા રાજ્યમાં આખા નગરમાં આ પાંચ રવિવારનું મહાકાળી માતાજીનું વ્રત સર્વે ભક્તો કરવા લાગ્યા રાજા રાણીને ફળ્યું તેવા સૌને આ વ્રત ફળ્યું સૌ નગરજનો સુખી થયા સમૃદ્ધ થયા સાજા થયા રાજકુમારે પણ આ વ્રત કર્યું પાપોનું નાશ કરનાર સર્વકામના પૂર્ણ કરનાર પાંચ રવિવારનું શ્રી મહાકાળીનું આ વ્રત સૌ કરીને મનોરથ પૂર્ણ કરે છે હે મહાકાળી માતા આપના આ પાંચ રવિવારનું વ્રત જે ભક્તો કરે ભાવથી પ્રેમથી જે કથા વાર્તા કહે સાંભળે તેની ઉપર હે મા આપ કૃપા કરજો બોલો માતા મહાકાળીનો જય હો તો મિત્રો આપણે સાંભળી માતા મહાકાળીના વ્રતની વિધિ ઉજવણાની વિધિ સ્થાપનની વિધિ ઉત્થાપનની વિધિ તથા વ્રતની કથા પણ સાંભળી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો રવિવારનું આ ચમત્કારિક વ્રત છે માતા મહાકાળીનું વ્રત મા દયાળુ કરુણાની દેવી છે મા તુરંત પોતાના બાલુડા ભક્તો ઉપર પ્રસન્ન થઈ જનારા દેવી છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે સર્વમંગલ માંગલ્યે સિવે સર્વાર્થ શ્રાધિકે શરણીયે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ માતા મહામાયા જોગમાયા મા રણચંડી દુર્ગા ચામુંડા મા મહાકાળી દેવીને વારંવાર વંદન કરીએ છીએ હે માતા અમારી સેવાનો સ્વીકાર કરજે બોલો માતા મહાકાળીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે શ્રી કૃષ્ણ